भारत सहित समग्र विश्व में वर्ष की छेल्ली रात्र नवा वर्ष आगमन ने लई पार्टीओ आयोजन कर वर्ष की छेल्ली रात एटले कि 31st की रात नजीक आ रही है। त्यारे आ वर्षे सरकार द्वारा कोरोना महामारी ने लीधे 31st की उजवणी मौकूफ राखवा निर्णय लेवामां आव्यो छे। जेने पगले आज अमीरगढ़ चेकपोस्ट पर वाहन चेकिंग झूंबेश राखवामां आवी हती। समग्र देश अत्यारे कोरोना महामारी सामे जंग लड़ी रह्यो छे, त्यारे आगामी 31st उजवणी करवा माटे युवा धन पण थनगनी रह्यु छे। तेवामां सरकार द्वारा आवी उजवणी पर सरकारी गाइडलाइनो भंग थतो अटकाववा माटे बनासकांठा जिल्ला पोलीसे कमर कसी छे। ઉત્તર ગુજરાતવાસીઓ માટે રાજસ્થાનનું માઉન્ટ આબુ એ ઉજવણી માટે સૌથી નજીક અને ઉત્તમ સ્થળ છે અને મોટાભાગના લોકો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પર થઈને પસાર થાય છે। ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈનનો ભંગ થતો અટકાવવા માટે અમીરગઢ બોર્ડર પર અત્યારથી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે। જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ માટે સ્ટાફમાં વધારો કરવામાં આવેલ છે। 31st દિવસે 2020 અલવિદા કરી આવનાર 2021 વર્ષને આવકારવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકો રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળો પર ઉજવણી કરવા જતા હોય છે અને પરત ગુજરાતમાં પ્રવેશ કરતી વખતે પ્રતિબંધિત ચીજવસ્તુઓ સાથે ના લાવે તે હેતુથી ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક ડૉક્ટર કૌશલ ઓઝા દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર સ્થાનિક PIને સાથે રાખી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પરડામાં લીધો છે, ત્યારે લોકડાઉન અને શરતોને આધીન હટાવી લેવામાં આવ્યો હોવા છતાં અમુક લોકો શરતોનું પાલન કર્યા વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પરવા કરતા નથી। તેવા લોકોને રોકી અમીરગઢ પોલીસ દ્વારા દંડની પ્રક્રિયા અધિકારીશ્રી તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અમીરગઢ પોલીસ સ્ટેશનમાંથી વધારાનો સ્ટાફ ડિપ્લોય કરી અને અહીં સંખ્યા પણ વધારી અને તમામ વાહનો, ખાસ કરીને જે પણ શંકાસ્પદ વાહનો જણાય, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને જતા વાહનો જણાય આવે તો એ તમામ વાહનોને તથા વ્યક્તિઓને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝર તથા સઘન પૂછપરછ કરી ચેકિંગ કરી અને ગુજરાત રાજ્યમાંથી દારૂની બધીને નેસ્ત નાબૂદ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।